राज्य में हार्टएटेकना बनाव में सतत वधारो जोवा मळी रह्यो छे। साबरकांठा जिला में हार्टएटेकथी वधु एक व्यक्ति नुं मृत्यु थयुं छे, तो प्रांतिजना सापड़ गाम में विष्णुभाई रावण नामना व्यक्ति नुं अवसान थयुं छे। विष्णुभाई ना अचानक मृत्यु थी परिवार में शोकनो माहोल जोवा मळी रह्यो छे। सतत हार्टएटेकनी घटनाओ वधी रही छे। वधु माहिती मेळवीए संवाददाता संदीप पासेथी। संदीप, जे रीते पाटणमां पण आजे हार्टएटेकनी घटनाथी एक व्यक्तिनुं मोत थई गयुं छे, फरी एक आ घटना सामे आवी, शुं विगत? जी ચોક્કસ જીતુકા, પાટણ બાદ સાબરકાંઠા જિલ્લામાં એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપડ ગામના રાવણ વિષ્ણુભાઈનું હાર્ટ એટેકથી મોત થી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે। ત્યારે અચાનક એટેક આવતા પરિવારજનોમાં પણ ભારે શોકની લાગણી જોવા મળી રહી છે। ત્યારે એક સપ્તાહમાં સતત આ બીજો બનાવ હાર્ટ એટેકનો આવ્યો છે। સતત યુવાધનમાં હાર્ટ એટેકનું વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુ દરમાં પણ વધારો થયો છે। ગુજરાતમાં હાલ નવરાત્રી જે ચાલી રહી છે અને નવરાત્રી દરમિયાન યુવકનો હાર્ટ એટેક આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે બીજી તરફ આ યુવાનોને હાર્ટ એટેકના કારણે હાલ જે હૃદય હુમલો થઈ રહ્યો છે, ત્યારે જેને લઈને પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે। ત્યારે હાલ એટકથી હાલ તો સાબરકાંઠા જિલ્લામાં સતત બીજો બનાવ બનતા સ્થાનિક વિસ્તારમાં પણ હડકંપ સર્જાયો છે। જી જી, આભાર સંદીપ વિગત આપવા બદલ। તો સતત રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, હૃદયના હુમલાઓ જે છે તે વધી રહ્યા છે। આજે જ સવારના પાટણની ઘટના સામે આવી, જ્યાં નાહતા સમય 56 વર્ષીય રાજુભાઈનું મોત થઈ ગયું છે। જ્યારે સાબરકાંઠાની બીજી ઘટના પણ આજે સામે આવી, જ્યાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। વિષ્ણુભાઈ રાવળ નામના વ્યક્તિનું અવસાન થઈ ગયું છે, તો પાટણમાં સાથે સાથે સાબરકાંઠામાં પણ આજે હાર્ટ એટેકની ઘટનાઓ બની છે। બે વ્યક્તિના હાર્ટ એટેકના કારણે આજે મોત થઈ ગયા છે। સતત રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, જે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। समझा।